नमस्ते बाळको, आजे आपणे 15મું चेप्टर ठंडू के गरम एना विषे भणवानुं छे। ए पाठ में आपने एक वार्ता स्वरूपे आपेलो छे। आ वार्ता छे ए आपणा भारतना भूतपूर्व राष्ट्रपति छे झाकीर हुसेने लखेली छे। चालो तो पाठनी शुरुआत करिए। एक कठियारो हतो, कठियारो एटले के जे लाकड़ा कापीने वहेंचतो होय એને કઠિયારો કહેવાય। એક કઠિયારો હતો, તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો। સાંજે તે બધા લાકડા શહેરમાં વેચીને આવતો હતો। શું કરે તો કે આખો દિવસ એ લાકડા જંગલમાં કાપીને સાંજ પડે ત્યાં એ શહેરમાં વેચીને પછી ઘરે આવે। એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો, ત્યારે ખૂબ જ ઠંડી હતી, તેની આંગળીઓ થીજી ગઈ હતી। શું કહે છે તો કે એ લાકડા કાપવા માટે એક દિવસ છે જંગલમાં દૂર સુધી જતો રહે છે, તો એ દૂરના વિસ્તારમાં શું હતું તો કે ઠંડી વધારે હતી, ઠંડીના લીધે એની આંગળીઓ થીજી ગઈ હતી। કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકીને તેના હાથ મો પાસે લાવતો હતો, પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો। આપણે પણ શિયાળામાં ઘણી વખત એવું કરીએ છીએ ને કે વધારે ઠંડીના લીધે આપણા હાથ એકદમ ઠંડા થઈ ગયા હોય તો આપણે શું કરીએ, મોઢા પાસે રાખીને ફૂંક મારીએ, એટલે આપણે મોઢામાંથી જે ગરમ હવા આવે એના લીધે આપણે હાથ કેવા લાગે, થોડાક મજા આવે, ગરમી લાગે। જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તીનીએ ખૂણામાંથી તેને જોતા હતા। મિયા બાલિસ્તીનીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો। તે આશ્ચર્યમાં પડ્યા, આ બધું શું છે, પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં। શું કહે છે કે હવે જ્યારે કઠિયારો આવું કરતો હતો કે લાકડા કાપતા કાપતા એના હાથ ઠંડા થઈ જતા હતા, એટલે કુહાડી બાજુ પર મૂકીને મોઢા પાસે હાથ રાખીને ફૂંક મારતો હતો, તો જ્યાં ત્યાં એક મિયા કરીને રહેતા હતા એને જોતા હતા કે હાથ આ કઠિયારો વારંવાર એના હાથમાં ફૂંકો માર્યા કરે છે અને એને એ નવીન લાગતું હતું, તો એ સમજી શકતા ન હતા કે કઠિયારો આવું શું કામ કરી રહ્યો છે। જો અહીંયા મિયાનું ચિત્ર આપ્યું છે નાનકડા કમથા, આ એક કાલ્પનિક છે, આવા વ્યક્તિ હોય નહીં, પણ અહીંયા એક કાલ્પનિક પાત્ર તરીકે દર્શાવવામાં આવ્યું છે। થોડું ચાલી તે કઠિયારાને પૂછવા જાય છે કે થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને ન ગમે, તો અંતમાં મિયા બાલિસ્તીનીએ પોતાની જાતને રોકી શક્યા નહીં। તે કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ, જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું। તો શું કહે છે કે એ પહેલાં એમ વિચારે છે કે હાલો હું પૂછી આવું કઠિયારાને, મિયા એમ વિચારે છે કે હું કઠિયારાને પૂછું કે એવું શું કામ એ કરે છે, કે એના હાથને મોઢા પાસે શું કામ લઈ જઈને ફૂંક મારે છે, તો કે વળી પછી એ પાછા વળી જાય શું કામ, તો કે એને એવો વિચાર આવે કે કદાચ કઠિયારાને ન ગમે તો હું જે પ્રશ્ન પૂછું એ, પણ એ પોતાની જાતને રોકી શક્યા નહીં, એટલે એ કૂદતા પછી કઠિયારા પાસે જાય છે અને કહે છે કઠિયારાને કે કેમ છો ભાઈ, તમને વાંધો ન હોય તો હું તમને એક પ્રશ્ન પૂછું એ, કે તો આ ટચુકડા માણસને જોઈને કઠિયારો તો આશ્ચર્યચકિત જ થઈ ગયો અને આનંદિત થઈ ગયો। જો આ નાનકડાક માણસ છે ને એ મિયા, તો કે કઠિયારો પણ એ માણસને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને આનંદિત એટલે કે ખુશ થઈ ગયો, પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું। એને આ નાનકડાક વ્યક્તિને જોઈને હસવું આવતું હતું, પણ એનું હાસ્ય સંતાડી અને કહે છે કે જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે। તો મિયા એને પૂછે છે કે મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ ઉપર ફૂંકો કેમ માર્યા કરો છો। શું પૂછે છે મિયા, કે તમે વારંવાર તમારા હાથને મોઢા પાસે લઈ જઈને ફૂંકો કેમ મારો છો। તો કઠિયારાએ જવાબ આપ્યો કે ખૂબ જ ઠંડી છે, મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા માટે તેના પર ફૂંકો મારું છું, પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે ત્યારે હું ફરી તેમને ગરમ રાખવા માટે ફૂંકો મારું છું। શું કહે છે તો કે ઠંડી વધારે છે એટલે એના કારણે મારા હાથ થીજી જાય છે ઠંડીના કારણે, તો એને ગરમ રાખવા માટે એ મોઢા પાસે જઈને એ ફૂંક મારે છે। તો કે મિયા બાલિસ્તાને માથું હલાવ્યું, ઓહો તો એવું છે, અને પછી તે ત્યાંથી જતા રહ્યા, પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા ઉપર બારીક નજર રાખતા રહ્યા। શું કહે છે તો કે મિયા ત્યાંથી વહી જાય છે અને પછી શું કરે છે કે નજર તો એ ક્યાં બાર આ કાઠિયા
कठियारा ऊपर ज राखे छे के हजी ई शू करे छे एनो ऑब्जर्वेशन ज करता होय छे। थोड़ी ज वार मां बपोर थई कठियारो बपोरना भोजन माटे विचारवा लाग्यो। तेने बे पत्थर लीधा अने चूलो बनाव्यो, तेने आग सळगावी अने तेना नाना वासण मां बटाटा बाफवा मूक्या। बपोरनो समय थाय छे एटले कठियाराने बहु भूख लागे छे, तो कठियारो भूख એની મટાવવા માટે શું કરે છે, બે પથ્થર લે છે, જો અહીંયા ચિત્રમાં દર્શાવ્યું છે ને, બે પથ્થર લે છે, એનો ચૂલો બનાવે છે અને બે બીજા પથ્થર વડે એ આગ લગાવે છે અને નાના વાસણમાં બટેટાને બાફવા મૂકે છે। પછી શું કીધું કે લાકડા ભેજવાળા હતા, લાકડા કેવા હતા, ભેજવાળા, ભીના હતા, એટલે એકદમ તે સળગતા નથી, તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે તેને ફૂકો મારવા લાગ્યો। આપણે જેને ચૂલે જોયા હોય, ચૂલે રસોઈ કોઈને બનાવતા તો જોજો ઘણીવાર આગ ધીમી થઈ જાય એટલે કે તાપ ધીમો થાય ને, તો આપણે નીચેથી ફૂંક મારીએ ને એટલે એ ભડકો વધારે થાય, એ આગ મોટી થઈ જાય। તો અહીંયા ભેજવાળા લાકડા હતા એટલે આગ સરસ થતી નથી, તો એ શું કરે છે, કઠિયારો નીચે નમીને આગને સળગાવવા માટે ફૂંક મારે છે। બલ્લે મિયાએ તેને થોડે દૂરથી જોઈ રહ્યો હતો, તેણે પોતાની જાતને કહ્યું, અરે જો તે ફરી કરવા લાગ્યો, એટલે કે એને નવીન લાગે છે કે વળી ફૂંક મારીને આવું શું કરે છે, તેના મોંથી ફૂંક મારવા લાગ્યો, શું આગ તેના મોઢામાંથી નીકળતી હશે, એટલે મિયાને આ નવીન લાગે છે, એ જોવે છે તો કે એના મોઢામાંથી આગ નીકળતી હશે કે એને ફૂંક મારી તો સીધી આગ પ્રગટી ગઈ। કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી, તેને વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ બટાટા ખૂબ જ ગરમ હતા, તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું, ફૂ ફૂ। શું કહે છે તો કે કઠિયારાને ખૂબ ભૂખ લાગી હતી અને વાસણમાંથી એને બટાટા કાઢ્યા બફાઈ ગયા, એટલે હવે આપણે ગરમ ગરમ ખાઈએ તો આપણે ગરમ જ લાગે ને, એટલે એના માટે આપણે શું કરતા હોય તો કે ફૂંક મારતા જઈને ખાતા જાય એટલે ઠંડુ થતું જાય। કઠિયારો પણ એવું જ કરે છે કે ખાવા માટે બટેટું જેવું હાથમાં લે છે પણ ગરમ લાગે છે તો એને ફૂંક મારવાનું ચાલુ કરે છે। અરે બાલિશતીએ પોતાની જાતને કહે, તે ફૂંક માર, તે ફરી ફૂંકો મારે છે, હવે શું તે બટેટાને સળગાવવા જઈ રહ્યું હશે, એને તો એવું જ હતું કે આ ફૂંક મારીએ એટલે કે ગરમ હવા જ આવે, જ્યારે ગરમ વસ્તુ હોય એને આપણે ફૂંક મારીને ઠંડી કરીએ અને ઠંડી વસ્તુ હોય તો એને આપણે ફૂંક મોઢાની એકદમ નજીક લઈ જઈને ગરમ હવાથી થોડી ગરમ મળે એટલે કે રાહત મળે એવું કરીએ છીએ। આને તો એ નવીન લાગે છે કે બટાટાને હવે ફૂંક મારે છે તો શું એને બટાટા પણ સળગાવવા હશે, તો કે થોડી વાર તેના પર ફૂ ફૂ ફૂંકો માર્યા બાદ કઠિયારાએ પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યો। શું કરે છે તો કે બટેટાને ફૂંકો થોડીક વાર મારીને પછી બટેટું એ ખાવા લાગે છે। હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું, પોતાની જાતને રોકી શક્યા નહીં, કૂદકો મારી કઠિયારા પાસે ગયા, કેમ છો ભાઈ, તેમણે કહ્યું, જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું। મિયાને આ બધું કેવું નવીન લાગતું હતું, આશ્ચર્યજનક લાગતું હતું, એટલે એ પોતાની જાતને રોકી શક્યા નહીં અને એ કૂદકો મારીને કઠિયારાને પૂછવા જાય છે કે કેમ છો ભાઈ, કે તમને વાંધો ન હોય તો ફરી એક પ્રશ્ન પૂછું એ કે, તો કઠિયારાએ જવાબ આપ્યો, સહેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય તે પૂછો। તો કઠિયારો કહે છે, મને કાંઈ જ વાંધો નથી, તમારે જે પ્રશ્ન પૂછવા હોય તે તમે પૂછી શકો છો। તો મિયાએ કહે છે કે આજે સવારે તમે મને કહ્યું કે તમારા હાથને ગરમી આપવા માટે ફૂંક મારતા હતા, હવે તમે આ બટાટા ઉપર ફૂંક મારો છો જે પહેલેથી ખૂબ જ ગરમ છે, તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે, એને શું પ્રશ્ન થાય છે, તો કે સવારે કઠિયારાએ જ્યારે એમ કીધું હતું કે હું મોઢા પાસે હાથને એટલે લઈ જાઉં છું કે અહીંયા ફૂંક મારીને એ હાથને હું ગરમ કરું છું, તો કે બટાટા તો પહેલેથી જ ગરમ છે, તો બટાટાને તોય તમે કેમ કે ફૂંક મારો છો કે વધારે ગરમ તમારે કરવાતા એ કે, તો કે નાના મારા નાના મિત્ર, આ બટાટા ખૂબ જ ગરમ છે, હું તેને ઠંડા પાડવા તેના ઉપર ફૂંકો મારું છું। તો કઠિયારો શું કહે છે કે ના એ કે બટેટા બહુ ગરમ હતા એટલે હું એને ઠંડા પાડવા માટે ફૂંક મારતો હતો, તો કે જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયા બાલિસ્તીનનો ચહેરો સફેદ થઈ ગયો, તે ડરના લીધે ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા। એને આ નવીન લાગ્યું કે આવું તો કેવી રીતે થાય, ઘણી કેમ કે થોડી વાર પહેલાં તો એમ કીધું કે ગરમી આપવા માટે, હવે કે ઠંડી આપવા માટે, તો કે આવું કેવી રીતે થાય, એટલે એને ડર લાગ્યો કે આવું આ વ્યક્તિમાં શું છે એમ। કઠિયારો સારો માણસ હતો, તેણે કહ્યું, શું થયું મિયા, તમને ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો। તેમ છતાં મિયાએ પાછળ જવા લાગ્યા, જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, આ તે કેવા પ્રકારનો જીવ છે, ચોક્કસ તે ભૂત અથવા તો જીન હશે, કે ફૂંક મારીને ગરમ અને ફૂંક મારીને ઠંડુ કરે છે, બંને એક જ શ્વાસથી આ કેવી રીતે શક્ય છે, શું કહે છે
मिया पाछळ मिया एनाथी दूर वही जाए छे अने सुरक्षित अंतरे ई पहोंची जाए छे एटले के सुरक्षित जग्याए पहोंचीने ए बोले छे के शू के आ वते केवा प्रकारनो जीव एटले के आ केवो माणस हशे ई के चोक्कस भूत हशे अथवा तो केवो हशे जीन हशे के फूक मारीने गरम पण करी शके ने फूक मारे तो ठंडू पण थई जाय ए पण एक ज श्वासथी ए આ શક્ય નથી હા તે સાચું છે અમુક વસ્તુઓ છે દેખાતી નથી પરંતુ તે હોય છે શું કહે છે એટલે તો કે આ એક એ વાત એક સાચી છે કે બંને એક જ શ્વાસથી થાય છે કે ગરમીમાં ઠંડીમાં આપણે છે ઘણીવાર હાથ આપણે મેં કીધું ને કે હાથ વધારે ઠંડા હોય તો આપણે એને ફૂંક મારીને ગરમ કરીએ અથવા તો બે હાથની હથેળીઓ ઘસીએ તો એ આપણી હથેળીઓ ગરમ થઈ જાય છે તો ગરમી અને ઠંડી છે એ શું છે તો કે દેખાતું નથી પરંતુ એ હોય છે આપણે એને ફીલ કરવી પડે છે જો અહીંયા લખેલું જ છે કે તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંક મારી છે તો કે હા તો કેવું લાગે તો આપણે ગરમ લાગે ને મજા આવે થોડીક પછી કે તમારા મોંમાંથી હાથ પર જોરથી ફૂંક મારો તમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે ગરમ કે ઠંડી તો કેવી હોય તો કે ગરમ પછી જો અહીંયા કીધું છે એક મિનિટમાં શ્વાસ કેટલા હોય તો કે તમારી આંગળી તમારા નાક નીચે મૂકો જ્યારે તમારા નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો તો કે હા એ કેવી હોય ગરમ લાગે થોડીક એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ લો અંદર લો છો અને બહાર કાઢો છો ગણો આપણે ઓછામાં ઓછા શ્વાસના જે ક્રિયા છે 72 વખત ધબકારા એ હોવું જોઈએ 30 કૂદકા મારો પછી તમે હાંફતા હોય એવું લાગે આપણે 30 કૂદકા મારીએ તો આપણે હાંફવા માંડીએ એટલે કે શ્વાસ જેવું થાય ઝડપથી શ્વાસ લેવા માંડીએ ને તો કે હા પછી ફરી એક મિનિટ માટે શ્વાસ અંદર બહાર શ્વાસ ગણવાના છે અને કૂદકા પહેલાંના શ્વાસ અને કૂદકા પછીના શ્વાસમાં તફાવત શું હોય તો કે કૂદકા માર્યા પહેલાંના જે શ્વાસ હશે એ નોર્મલ હશે અને કૂદકા માર્યા પછીના એ કેવા હોય ઝડપથી શ્વાસ લેવાતા હોય એવા હશે અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે